આવો આજે આપણે શ્રદ્ધા વર્ષમાં આપણી શ્રદ્ધા સર્વની શ્રદ્ધા વધુને વધુ મજબૂત બને અને શ્રદ્ધાનું ઘડતર વધુ મજબૂત થાય ત્યારે આપણા વયોવૃદ્ધ પણ જુવાન કહી શકાય તેવા આપણા ફાધર પરિઝાને મળીએ અને આપણી સર્વની શ્રદ્ધા ઈસુ પ્રત્યેની શ્રદ્ધા ધર્મ પ્રત્યેની શ્રદ્ધા વધુ મજબૂત થાય તે માટે તેમની પાસેથી કંઈક જાણીએ ને પ્રયત્ન કરીએ. ફાધર, આપ જ્યારે ભારતમાં તેમાંય ગુજરાતમાં અને ગુજરાતના ગામડામાં પધાર્યા ત્યારની પરિસ્થિતિ કેવી હતી? આ વાત બહુ જૂની વાત છે. હું 50 વર્ષ પહેરી આવ્યો, જ્યાં છે બરાબર જે દિવસ અહીં ઇન્ડિયામાં તો દેશનો તહેવાર છે 26 જાન્યુઆરી સ્વતંત્રતા દિવસ, તો તે દિવસ હું મુંબઈ મેં આવી પહોંચ્યો અને સ્થિતિ અત્યારે તે વખતે ત્યાં બ્રિટિશ લોકો હતા, જે સ્થિતિ જુદી સ્થિતિ, હું તે વખતે હતો જ નહીં. પણ જેની સાથે કામ કરવાનું હતો તેની સ્થિતિ બનતા સુધી ગરીબ સ્થિતિ હતી. પછી અભ્યાસ કરવા ગુજરાતી શીખવા માટે ગયેલો અને પછી કોઈ ફાધરો પાસે જતા હતા શીખવા માટે કેવી રીતે તો લોકોની સાથે વર્તવું જોઈએ. મારો પ્રતાન એપોઇન્ટમેન્ટ હોય તો નદિયાદ હતો, નદિયાદમાં તો અમે 3 ફાધરો હતા અને પેલો તાબો કે પાડીશ, બહુ મોટો તારીશ, બહુ મોટો પાડીશ. ત્યાંથી જે વિસ્તારમાં અમે હતા આ વિસ્તાર, એટલે દાંતાલીથી પાલાસિંદર સુધી એક જ તાબો હતો, 3 ફાધર અમે હતા. અને ત્યાં તો કોઈ દેવલ નહીં, જવા માટે ત્યાં કસ કરીને સાયકલ ઉપર અમે જતા હતા, સાયકલ ઉપર. પછી જ્યારે આગળ લગ્યા કામ કર્યું તો મોટરસાયકલ લીધું. અમે ઈશુના શબ્દો સાંભળીને કામ કરવા આવ્યા. ઈશુએ જ્યારે ફરતા હતા ત્યાં ઇઝરાયલમાં અને ગામે ગામ જતા હતા, તો પ્રસિદ્ધ હતા, બાર પ્રસિદ્ધ, તો એક દિવસ દુઃખી હતા અને જોયું, લોકોને કહ્યું તેના મિત્રો કે જો ત્યાં અમુક મજૂરો હતા કામ કરતા કરતા ખેતરોમાં, અને ઈશ્વરે કહ્યું જો પ્રભુનું કામ બહુ છે, બહુ, પણ કામ કરનારા તોરા છે, તોરા જોતા તમે પણ શું કરવું જોઈએ, તમે પ્રયત્ન કરો કે પ્રભુ પોતાના ખેતરમાં મજૂરોને મોકલે, તમે પ્રયત્ન કરો. મને નવાઈ લાગી આ જવાબ, અને ખરેખર જ્યારે ખરી વાત છે, જ્યારે હું વિચાર કરું છું કે મને કહે છે કે આ બહુ કામ છે અને મજૂરો છે તો તમે આવા કામ કરવા, ના એવું નહીં કહ્યું, પ્રભુ વિશે કહ્યું તમે પ્રયત્ન કરો, પ્રભુને પ્રયત્ન કરો કે તે મોકલે છે, કે જે મોકલે છે તો પછી કંઈ કામ કરે. એના માટે મને મોકલ્યો ગુજરાતમાં, અને ગુજરાતમાં ખાસ કરીને ખેરા જિલ્લો ત્યાં કામ કર્યું. પ્રભુની સેવા કરવા માટે બરાબર તો માણસ બહુ નામ રાખવું જોઈએ, અને જો બરાબર કામ કરે તો પ્રભુ તેને બહુ મદદ આપશે તેના માટે. પછી ત્રીજું, જે પ્રભુનો માણસ હોય તો વિચાર કરું છું કે તે એવી રીતે વર્તવું જોઈએ કે તેના શબ્દથી અને તેના નમૂનાથી તો કામ કરે, નમૂનો આપવાથી તો લોકો
વધારે સુધારી જાય. અને જે પ્રભુનો માણસ હોય તો આભાર માનવું જોઈએ પ્રભુને કે તમે મને પસંદ કર્યું, હું પ્રભુ તમારો આભાર માનું છું, મને મદદ આપો કે સારી રીતે કામ કરી શકું. તેના માટે આ છે મારા વિચારો આ ગુજરાતમાં કામ કરવા માટે, પેલો પ્રભુનો સંદેશ પ્રચાર કરવા માટે. કારણ કે પ્રભુ મદદ આપશે, તમે મકો બીજું સહન કરનારા, દુઃખ આવે છે, મુશ્કેલી આવે છે, નિરાશ નહીં થવાનું, આગળ જઈએ. ભલે કે વિરોધ હોય, અમુક જગ્યામાં કેટલા લોકો બહુ દુઃખી થઈ ગયા, કારણ કે વિરોધી લોકો જે ભલે કે દેખાવમાં ઓછું કામ થયું પણ પ્રભુની આગળ બહુ કામ થયું.